આગળ મહત્વપૂર્ણ સમાચાર મુંબઈમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મુંબઈમાં ચાર માળની ઇમારતનો અડધો ભાગ ધરાશાયી થઈ ગયો છે. વાત કરીએ તો મુંબઈના ડોંગરી વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં ચાર માળની ઇમારતનો અડધો ભાગ ધરાશાયી થઈ ગયો છે અને એમાં 40 થી 50 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા હાલ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એસએ સારંગ રોડ પર આ બિલ્ડિંગ આવેલી હતી, ચાર માળની ઇમારત હતી અને તેનો અડધો ભાગ ધરાશાયી થઈ ગયો છે. કહી શકાય કે 40 થી 50 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈના ડોંગરી વિસ્તારની આ ઘટના સામે આવી છે. સમગ્ર માહિતી મેળવી સંવાદદાતા કામેશ ચોક્સી પાસેથી. જે કામેશ, જણાવો, જે રીતે મુંબઈમાં ચાર માળની ઇમારત અડધો ભાગ ધરાશાયી થઈ ગયો છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? એના આપણે જણાવ્યું કે મુંબઈ તરફથી અત્યારે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે મુંબઈના એક ડોંગરી નામનો જે વિસ્તાર છે ત્યાં આગળ ચાર માળની ઇમારત છે એનો કેટલોક ભાગ જે છે એ ધરાશાયી થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આપણે જણાવી દઉં કે અચાનક જ ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયા થતા 40 થી 50 લોકો કાટમાળની અંદર દબાઈ ગયા હોય તેવા પણ અત્યારે અહેવાલ સામે આવ્યા છે, જેને લઈને અત્યારે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે અને સાથે જ એનડીઆરએફની ટીમ પણ ત્યાં આગળ પહોંચી છે અને બચાવ કામગીરી ચાલુ છે. આપને જણાવી દઉં કે મુંબઈમાં હાલમાં જ અત્યારે આ ઘટના બની છે, મુંબઈના ડોંગરી વિસ્તારની આ ઘટના છે. જી હિના, બિલકુલ કામેશ, એવી કોઈ માહિતી મળી છે કે કયા કારણોસર આ ઇમારત ધરાશાયી થઈ? હાલ એવી સત્તાવાર રીતના કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી, પરંતુ જે ઇમારતનો જે કેટલોક ભાગ છે ધરાશાયી થયો છે. ચાર માળની આ ઇમારત હતી અને કહી શકાય કે ત્યાં આગળ ઇમારત પાસે જે 40 થી 50 લોકો, કારણ કે આ એક માર્કેટ છે, માર્કેટ પાસે આવેલી આ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગની જે ઇમારત ધરાશાયી થઈ છે એટલે 40 થી 50 લોકો દબાયા છે અને તેમને સહી સલામત રીતે કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, બચાવ કામગીરી શરૂ કરાઈ છે. સમગ્ર માહિતી બદલ આભાર. તો જી, ચાર માની ઇમારતનો અડધો ભાગ ધરાશાયી થઈ ગયો છે અને એમાં 40 થી 50 લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હાલ તો તંત્ર દ્વારા તમામ બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાર માળની ઇમારતનો અડધો ભાગ ધરાશાયી થઈ ગયો છે, 40 થી 50 લોકો દબાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે.